गुजरात यूनिवर्सिटी में एबीवीपी कार्यक्रमों विरोध नोंधाव्यो छे। प्रवेश प्रक्रिया ने पारदर्शी बनावानी कार्यक्रमों मांग करी छे। यूनिवर्सिटी में चाली रहे प्रवेश प्रक्रिया में गड़बड़ी ने लईने एबीवीपी कार्यक्रमों आक्षेप कर्यो छे। यूनिवर्सिटी वीसी ऑफिस बहार एबीवीपी कार्यक्रमों बंगड़ी हार बांधी विरोध कर्यो। आ दरमियान पुलिसकर्मी और कार्यक्रमों वच्चे घर्षण थयुं। गुजरात यूनिवर्सिटी खाते अत्यार हाल जो देखावो है अत्यार हाल आपने जोवा मळी रह्या छे, कारण के जे छे ए वारंवार मांग करवामां आवी रही छे के जे प्रवेश प्रक्रिया छे ऑनलाइन ए प्रवेश प्रक्रिया नी अंदर अनेक प्रकार की गैररीति थाय छे अने आ तमाम गैररीतिओ ने आगळ धरीने गुजरात यूनिवर्सिटी खाते एबीवीपी ना जे कार्यकर्ताओ छे एमनो अत्यार हाल विरोध जारी छे। आप जोई शको छो के कार्यकर्ताओ छे ए जे छे ए बंगड़ी जे छे ए पहेरवा माटेनो प्रयत्न अत्यार हाल अहींया कर्यो हतो अने ए बंगड़ी नो जे हार छे ए अहींया यूनिवर्सिटी गेट खाते पहेरावे हतो, परंतु आखरे पोलीसे ए बंगड़ी नो हार छे ए यूनिवर्सिटी ना गेट पर पहेरावा दीधो नथी। एबीवीपी नी मांग छे के जे प्रकारे समग्र मामलो छे एनी अंदर ऑनलाइन जे प्रक्रिया छे ए एनी अंदर नवी कमिटी नी निमणूक थवी जोईए, कारण के अत्यार हालनी जे प्रक्रिया छे एनी अंदर अनेक प्रकारनी जे छे ए गैररीतिओ थती होय छे। ए गैररीतिओना कारणे ज मांग करवामां आवी रही छे के नवी कमिटी ऑनलाइन प्रक्रिया करे, अने एना ज ए मांग साथे छेल्ला त्रण दिवसथी आ सतत विरोध चालु छे। अने अत्यार हाल पण आ ज प्रकारनो जे विरोध छे ए एबीवीपीना कार्यकर्ताओ अत्यार हाल जे गुजरात यूनिवर्सिटीनो गेट छे एनी खाते करी रह्या छे, अने एना ज कारणे पोलीस साथे घर्षण पण थतुं जोवा मळ्युं। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી અમદાવાદ। ગઈ વખતે જે એડમિશન પ્રક્રિયા થઈ તે પૂરેપૂરી એડમિશન પ્રક્રિયા ફેક હતી, તેમાં 34 સીટનો ગફલો થયો। ગુજરાત યુનિવર્સિટીની સરકાર માને જેટલી પણ કોલેજો છે, ગ્રેન્ડ કોલેજો છે, તેની સીટો બાકી રહી જાય અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની સીટો પહેલા ભરાઈ જાય, અને તે પણ એવી સેલ્ફ ફાઇનાન્સ સીટો કે જે યુનિવર્સિટીના માન્યતા લોકો છે તે લોકોની સેલ્ફ ફાઇનાન્સ કોલેજો અને તેમની જ સીટો પહેલા ભરાય અને ગુજરાત યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજોની સીટો ખાલી રહી જાય। આ મામલો ગઈ વખતે બહાર આવ્યો હતો, ગઈ વખતે ઈડબ્લ્યુએસની સીટોમાં પણ ગભલો કરવામાં આવ્યો, ત્યારે એબીવીપીએ જ સમગ્ર આંદોલન કરીને આ સમગ્ર જે બન્યું તેને બહાર મીડિયા સમક્ષ અને વિદ્યાર્થીઓ સમક્ષ લાવવાનું કામ કર્યું હતું। ગઈ વખતે જે એડમિશન કમિટીના મેમ્બર હતા તે જ એડમિશન કમિટીના મેમ્બરોને મેમ્બર ને તે જે લોકોએ ગફલા કર્યા એ લોકોને આ વખતે ગફલાનું ઇનામ આપીને તે લોકોને ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે। એડમિશન કમિટીના ચેરમેન બી કોણ બનશે કે જે યુનિવર્સિટીના સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે તેને સીટો ભરી આપે, યુનિવર્સિટીના માન્યતા લોકોનું ઘર ભરી આપે, શિક્ષણનું વેપારીકરણ થાય અને તેવા લોકોને શિક્ષણને એડમિશન યુનિવર્સિટીની એડમિશન કમિટીના ચેરમેન બનાવવામાં આવે। આ વસ્તુ સામે વિદ્યાર્થી પરિષદનો વિરોધ છે કે જે લોકો આવા ખોટા કામ કરી રહ્યા છે તે લોકોને પ્રમોશન શા માટે આપવું પડે। સાથે સાથે જે ઓનલાઈન પ્રક્રિયા જે થાય છે એડમિશનમાં, તો ઓનલાઈન પ્રક્રિયામાં પણ જોવા મળ્યું છે કે યુનિવર્સિટીની જે અમુક માન્યતા જે એમના સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના માલિકો હોય અને તે કોલેજોને ભરી દેવામાં આવે અને બાકીની કોલેજો બાકી રહી જાય, ઓનલાઈન પ્રક્રિયામાં પણ એવું જોવા મળ્યું છે કે જો વિદ્યાર્થી 25 કોલેજ સિલેક્ટ કરે તો તેમાંથી સૌથી પહેલાનો નંબર સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જ લાગે। આ બધી પ્રક્રિયા સંપૂર્ણ પ્રમાણે ગેરરીતિ થાય છે તે સ્વાભાવિક પ્રમાણે દેખાઈ આવે છે, પણ યુનિવર્સિટીના સત્તાધીશોને વીસીને રજિસ્ટરને કે કોઈ પણ કર્મચારીને આ વસ્તુ દેખાતી નથી। તો આ માટે અમારી માંગ છે કે આ એક તો જે ઓનલાઈન પ્રક્રિયા કરતી જે એજન્સી છે તેને હટાવીને સરકાર માન્ય એજન્સીને જ આ કામ આપવામાં આવે, સાથે સાથે આ જે કમિટીના મેમ્બરો છે તેમને હટાવવામાં આવે। જો યુનિવર્સિટીને વીસીની હાથમાં સત્તા ના હોય અને વીસી કે રજિસ્ટર આ વસ્તુ ના કરી શકતા હોય તો સ્વાભાવિકપણે તે લોકોએ રાજીનામું આપી દેવું જોઈએ અને ઘરે બેસવું જોઈએ।